તાજેતરમાં પાટણના સિદ્ધપુરથી મળતી માહિતી મુજબ પાટણના સિદ્ધપુરના નગરપાલિકાના ચીફ ઓફિસરની દબંગગીરી સામે આવી છે. વાત એમ છે કે જયંતિભાઈ સેનમા નામના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ જ્યારે પોતાની આરટીઆઈ સંદર્ભમાં ચીફ ઓફિસરને મળવા ગયા અને પોતાની રજૂઆત કરી, જયંતિભાઈની રજૂઆત સાંભળતા જ ઓફિસર પોતાનો આપો ગુમાવી બેઠા હતા અને જયંતિભાઈને જાતિ વિષયક શબ્દ ઉચ્ચારી અપમાનિત કર્યા હતા. આ સમગ્ર બાબતથી જયંતિભાઈને લાગી આવતા તેમણે પોલીસ મથકે પોતાની સાથે બનેલી ઘટનાની રજૂઆત કરી હતી, પરંતુ પોલીસે પહેલા તપાસ કરીશું પછી જોઈશું તેવો ઉડાવ જવાબ આપતા જયંતિભાઈ મામલતદાર કચેરી ખાતે જ ઉપવાસ પર બેસી ગયા છે અને ઉપવાસને પગલે સમગ્ર તંત્ર દોડતું થઈ ગયું છે. ત્યારે જ્યાં સુધી જવાબદાર અધિકારી સામે એફઆઈઆર અને એટ્રોસિટી કલમ હેઠળ પોલીસ અને તંત્ર પગલાં નહીં લે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખશે તેવું જયંતિભાઈએ જણાવ્યું હતું. તો આવો સાંભળીએ શું કહેવું છે જયંતિભાઈનું. તમને ફરીવાર જણાવી દઈએ કે પાટણના સિદ્ધપુરના નગરપાલિકાના ચીફ ઓફિસરની દબંગગીરી સામે આવી છે. વાત એમ છે કે જયંતિભાઈ સેનમા નામના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ જ્યારે પોતાની આરટીઆઈ સંદર્ભમાં ચીફ ઓફિસરને મળવા ગયા અને પોતાની રજૂઆત કરી, તો જયંતિભાઈની રજૂઆત સાંભળતા જ ઓફિસર પોતાનો આપો ગુમાવી બેઠા હતા અને જયંતિભાઈને જાતિ વિષયક શબ્દ ઉચ્ચારી અપમાનિત કર્યા હતા. આ સમગ્ર બાબતથી જયંતિભાઈને લાગી આવતા તેમણે પોલીસ મથકે પોતાની સાથે બનેલી ઘટનાની રજૂઆત કરી હતી, પરંતુ પોલીસે પહેલા તપાસ કરીશું પછી જોઈશું તેવો ઉડાવ જવાબ આપતા જયંતિભાઈ મામલતદાર કચેરી ખાતે જ ઉપવાસ પર બેસી ગયા છે અને ઉપવાસને પગલે સમગ્ર તંત્ર દોડતું થઈ ગયું છે.